વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી એવું ટેસ્ટી એવું ટોમેટાનું સૂપ બનાવવાના છીએ. તો એના માટે થઈને મેં અહીંયા 1/2 કિલો જેટલા દેશી ટમેટા લીધેલા છે, જેનો ટેસ્ટ સૂપમાં ખૂબ જ સરસ આવે છે. તો એ ટમેટાને મેં ધોઈને લીધેલા છે અને ત્યારબાદ આપણે એને પ્રેશર કુકરમાં બાફવાના છે. તો એને મેં અહીંયા કટ કરીને લઈ લીધેલા છે અને સાથે નાનું એવું 1/2 એવું ગાજર પણ લીધું છે, જેને કારણે એનો ટેસ્ટ પણ સરસ આવશે, સૂપ ઘાટું પણ સરસ થશે. હવે કાપેલા ટમેટાની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી મેં નાખેલું છે. પાણી એમાં એડ કરી અને ત્યારબાદ આપણે કુકરને પેક કરી દઈશું. ત્યારબાદ આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈશું અને 2-3 વિસલ થાય ત્યાં સુધી આપણે ટમેટાને પાકવા દેવાના છે અને આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટાને બાફી લેવાના છે. 2-3 વિસલ થાય ત્યાં લગી આપણે એને થવા દઈશું અને જ્યારે વિસલ થઈ જાય અને કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈશું તો આપણા ટમેટા છે એ વ્યવસ્થિત રીતે બફાઈ ગયા છે. તો હવે સૂપ બનાવવાનું છે તો એના માટે થઈને તમારે જો મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવા હોય તો તમારે એને ઠંડુ વધારે પડવા દેવાનું. અને હું અહીંયા બ્લેન્ડરથી ક્રશ કરું છું તો અહીંયા હું તરત જ એમાં બ્લેન્ડ કરી નાખીશ, એને ક્રશ કરી નાખીશ એકદમ સરસ રીતે. તો જનરલી ટમેટા બફાઈ ગયા હોય છે તો બ્લેન્ડરમાં પણ ખૂબ સરસ રીતે થઈ જતા હોય છે, પણ બ્લેન્ડરથી આપણે કરતા હોઈએ છીએ તો એને ગાળવા જરૂર પડે છે. પણ જો તમે મિક્સર જારમાં કરશો તો એને ગાળવાની જરૂર પણ નહીં પડે, પણ એને ઠંડા કમ્પ્લીટ થવા દેવાના અને ત્યારબાદ જ એને મિક્સરમાં ક્રશ કરવાના. તો અહીંયા આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લીધેલા છે ટમેટા સરસ રીતે. તો હવે આપણે એને ગાળી લેશું. તમે આ ટમેટાના સૂપને ઘાટું બનાવવું હોય તો જ્યારે બ્લેન્ડર ફેરવતા હોય ત્યારે જ તમારે એની અંદર કોર્નફ્લોર એડ કરી શકો છો. મેં અહીંયા નાનું એવું ગાજર નાખેલું છે એટલા માટે થઈને અહીંયા એને ઘાટું કરવા માટે મારે બીજી કોઈ વસ્તુ સામગ્રી એડ કરવાની જરૂર પડતી નથી. અને જો તમારે હજુ પણ એને સરસ એવું ઘાટું સૂપ બનાવવું હોય તો તમે એમાં નાનું એવું એક બટેટું પણ સાથે બાફી શકો છો અને કલર સારો લાવવો હોય તો એમાં તમે સાથે બીટ પણ એડ કરી શકો છો, તો એનાથી પણ કલર ખૂબ સરસ આવશે. અહીંયા મેં નોર્મલી જે ટમેટા બાફવાના હોય છે એવી રીતે કમ્પ્લીટ ટમેટું બાફી અને ક્રશ કરી અને ગાળીને લઈ લીધેલું છે. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે ટમેટાનો જે આપણે પલ્પ ગાળીને લીધેલો છે એને ઉકળવા દેવાનો છે. સાથે હવે એની અંદર શું મસાલા કરવાના છે એ આપણે જોઈ લેશું. તો અહીંયા મેં મીઠો લીમડો ને લીલું મરચું કાપી લીધેલું છે, આદું ખમણેલું લીધેલું છે, સાથે સ્વાદ પ્રમાણે નમક અને સાથે મેં સાકર લીધેલી છે અને થોડુંક એવું મરચું અને ધાણા જીરું 1/2 ચમચી એને આપણે આની અંદર જ્યારે ઠંડુ હોય છે ત્યારે જ એડ કરી દેવાનું છે, જેને કારણે ગાંઠા પડે નહીં, એટલે એમાં મિક્સ કરી અને આપણે હલાવી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની છે અને સાથે આ બધા મસાલા એમાં કરી દેવાના છે. તો આપણે આદુ જે ખમણેલું સાઈડમાં રાખેલું હતું એડ કરી દઈશું, એનો ટેસ્ટ સૂપમાં ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે એમાં લીલું મરચું અને લીમડાના પાન જે લીધેલા છે એ એડ કરી દેવાના, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને જેટલી તમારે સૂપની ગળાશ રાખવી હોય એ પ્રમાણે તમે એની અંદર સાકર અથવા તો ખાંડ અથવા તો ગોળ પણ એડ કરી શકો છો. અહીંયા મેં ખાંડેલી દળેલી સાકર લીધેલી છે, તમે ટેસ્ટ મુજબ જે એડ કરવું હોય એ એડ કરી શકો છો. આ બધું આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને થોડું ઉકળી જાય એટલે આપણે એની અંદર 1 ચપટી જેટલો અથવા તો 5 ચમચી જેટલું તજનો ભૂકો એડ કરી દેવાનો છે. તજના ભૂકાનો સૂપમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે સાઈડમાં જ્યારે ગેસ ઉપર ટમેટો સૂપ છે રેડી થતું હોય ત્યારે આ બાજુ આપણે વઘારની તૈયારી કરીશું. તો વઘાર માટે થઈને મેં અહીંયા 1 નાની ચમચી જેટલું ઘી લીધેલું છે અને સૂપનો વઘાર ઘીમાં જ કરજો, કારણ કે ઘીનો જે વઘારેલો ટેસ્ટ છે એ સૂપમાં ખૂબ જ સરસ આવે છે અને વઘાર પણ જીરામાં જ કરવો, જેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. રાઈ નહીં પણ જીરુંનો વઘાર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો 2 લવિંગ અને થોડુંક એવું જીરું જે મેં લીધેલું છે વઘાર માટે એનો આપણે વઘાર કરેલો છે. અહીંયા જીરું વ્યવસ્થિત રીતે તતડવા માંડે
જીરું સરસ રીતે આપણું તતડી ગયું છે અને ત્યારબાદ આપણે એનો વઘાર છે એ ટમેટો સૂપમાં કરી દેવાનો છે. ગેસ આપણે બંધ કરી દઈશું અને જે સૂપ ઉકળતું હોય છે સાઈડમાં એમાં જ આપણે એનો વઘાર કરી દેવાનો છે. આ વઘારને લીધે જ ટમેટાના સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા ટમેટાનો સૂપ છે આપણું વઘારાને રેડી થઈ ગયું છે મિત્રો. હજી પણ આપણે આમાં એક ઉફાણ આવવા દેશું જેને કારણે ટમેટા સૂપ છે એકદમ સરસ રીતે પાકી જાય. તો અહીંયા આપણું સૂપ છે સરસ એવું રેડી થઈ ગયું છે, એકદમ સરસ એવો ઉકાળો આવી ગયો છે એટલે ટમેટાનું સૂપ આપણું સરસ પાકી ગયું છે. તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં થોડીક એવી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી એવું ટોમેટો સૂપ. આ સૂપમાં તમે ટોસ્ટને તળીને પણ એડ કરી શકો છો, બ્રેડના ટુકડા તળીને પણ એડ કરી શકો છો. હું અહીંયા કોબીના ઝીણા ઝીણા ટુકડા સમારી અને મને એ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમને ભાવે છે કે નહીં એ ટ્રાય કરીને જરૂરથી કહેજો. તો અહીંયા હું ઝીણા એવા કોબીના ટુકડા એમાં એડ કરી દઈશ અને એને ગાર્નિશિંગ માટે થઈને આપણે એમાં એક ધાણા ભાજીનું પાન પણ એડ કરીશું. તો આ સૂપને તમે ભાતની સાથે ખાઈ શકો છો અથવા તો તમે એમનું પણ એને પી પણ શકો છો અને એની સાથે તમે તળેલા બ્રેડના ટુકડા પણ નાખી અને એ પણ તમે પી શકો છો. મિત્રો, રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પહેલીવાર જો રેસીપી જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચટપટું કાઠિયાવાડની રેસીપીઝ જોવા માટે થઈને સબસ્ક્રાઈબ કરી લેશો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ જરૂરથી કરજો. ફરીવાર આવી નવી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.